અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ નોંધાવી. ફરિયાદીએ ન્યૂઝપેપરમાં આપેલ વિગત અનુસાર કેનેડા, યુએસએ, યુકે હોટેલ મોલ માટે સ્ટાફ પગાર 2.5 લાખ, કોઈ એડવાન્સ પેમેન્ટ નહીં, 24 મહિનાની વર્ક પરમિટ, ફ્રી વિઝા અને સંપર્કની વિગતો આપી, જેથી ફરિયાદીએ જાહેરાતમાં જોયેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા ફરિયાદીને વિઝા થઈ જશે તેવી હકીકત જણાવી વિઝા પ્રોસેસ માટે IDFC બેંકમાં નવું ખાતું ખોલાવી તેમાં બેલેન્સ બતાવવા જણાવ્યું, જે આરોપીના કહ્યા મુજબ ફરિયાદીએ કરતા બાદમાં તેમને વિઝા પ્રોસેસ ઓનલાઈન કરી આપવાના બહાને તેમના ફોન હેક કરી તેનો એક્સેસ મેળવી ફરિયાદીના બેંક એકાઉન્ટમાં 7,96,000 જેટલી રકમ જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી મેળવી લઈ તેમની સાથે છેતરપિંડી થયેલી વિગત જણાવી હતી. આ અંગે અત્રે ફરિયાદ દાખલ કરી તેની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર DB પટેલે હાથ ધરી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર TN મોરડિયા અને બીજા ટીમના માણસોએ ફરિયાદીએ આપેલ મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ તેમજ અન્ય માહિતીઓની વિગતો મેળવી તેનો અભ્યાસ કરી આવા પ્રકારના ગુનો કરનાર એસમોને પકડવા સૂચના કરતા આ ગુનો કરનાર ગેંગ સુરત ખાતે આ કૃત્ય કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન મળી આવી હતી, જેથી આરોપીએ બાબતે સુરત શહેર ખાતે તપાસ કરાવતા ગુનો કરનાર ભાવેશ ધનજી સરવૈયા, ઉમેશ દિનેશ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપી છે ઉમેશભાઈ દિનેશભાઈ ચૌહાણ, એ બહુ જ હોશિયાર આરોપી છે. ભણેલો ફક્ત 12 સુધી જ ભણેલો છે, પણ એ ખૂબ જ હોશિયાર આરોપી છે. એણે જેટલા એકાઉન્ટોનો ઉપયોગ કર્યો છે આ ગુનો કરવા માટે, કોઈ પણ ગુનો કરવા માટે, એ ઓલવેઝ વિક્ટિમના જ એકાઉન્ટ યુઝ કરતો હતો. અને જે પણ વિડ્રોલ કરવાનું છે એ વિડ્રોલ પણ એ ATM પરથી કરતો હતો કે જેના ઉપરથી ફૂટેજ, CCTV ફૂટેજ ના મળી શકે. પ્લસ એને એ પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે જે એડવર્ટિઝમેન્ટ આપવા માટે પણ જે એકાઉન્ટનો ઉપયોગ થાય છે એ પણ કોઈ વિક્ટિમનો જ હોય છે. એટલે કોઈ પણ એંગલથી આ આરોપી સુધી પહોંચવું બહુ જ ડિફિકલ્ટ હતું અમારી ટીમ માટે, કેમ કે એણે તમામ જેટલા પણ વિક્ટિમ્સ છે એના જ એકાઉન્ટમાં આ પૈસા જમ્પ કરાવીને અને પોતાની પાસે એ મેળવતો હતો. એણે કુલ અત્યાર સુધી અમારા ડેટા મુજબ 35-1 લાખ રૂપિયાની છેતરપિંડી હાલમાં કરેલી છે, અને હજુ પણ અમારી પાસે ડેટા આવી રહ્યા છે, એના આધારે આનું ફિગર વધારે થઈ શકશે. સર, તો આરોપી સુધી અમદાવાદ સાયબર ક્રાઇમ કઈ રીતે પહોંચી, કયો મુદ્દો રહ્યો, કઈ કડી રહી કે આરોપી દૂર કરી બેઠો અને સાયબર ક્રાઇમ ઝડપી? આમાં ઘણા સમયથી અમે લોકો આને ઓબ્ઝર્વ કરી રહ્યા હતા, આની પેટર્ન જોઈ રહ્યા હતા. જે PSI તરુણ મોરડિયા છે એને બહુ જ સારું ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કર્યું આ કેસની અંદર, અને એને એક્ઝેક્ટ આ જે જગ્યા ઉપરથી ગુનો કરતો હતો, જે જગ્યાથી વાત કરતો હતો, એ આખા એરિયાને અમે લોકોએ ઝીરો ડાઉન કર્યું હતું. અને એ ઝીરો ડાઉન કર્યા પછી અમે લોકોએ એક જે ઇન્વેસ્ટિગેશન અને જે ડિટેક્શનની પેટર્ન્સ હોય છે એના આધારે અમે લોકો આરોપી સુધી અમે લોકો પહોંચ્યા હતા. અને એ અમુક બિલ્ડિંગ્સ હતી કે જેમાં એ સર્ચ કરવાનું હતું, અમારી ટીમે ફિઝિકલી જઈને એ બિલ્ડિંગ સર્ચ કરી અને એમાંથી આ આરોપી મળી આવ્યા. માફ કરશો, આપણે તપાસનો વિષય છે, પણ ઝીરો ડાઉન એટલે શું, એની વ્યાખ્યા શું કહી શકાય? આ ટેકનિકલ ટર્મ છે કે જેમાં તમે મોબાઈલ ડિટેલ્સ હોય છે, એની પોતાની મૂવમેન્ટ્સ હોય છે, પ્લસ એ જે ATM હોય છે જે જગ્યાથી વિડ્રોલ કરે છે, આવી ઘણી બધી ટેકનિકલ જે હોય બાબતો હોય છે એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. એના પછી અમે લોકો એને ઝીરો ડાઉન કરીએ. અન્ય કોઈ આરોપીઓ સાહેબ આ આરોપી સિવાય આ ગુનામાં? હાલમાં તો આ 2 જ આરોપીઓ છે જેની અમે લોકો ધરપકડ કરી છે. આગળ પણ અમે લોકો ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. આમાં જેટલા ભોગ બનનાર આવશે વધારે, કેમ કે ઘણા બધા લોકોએ આ પ્રકારની એડ્સ ન્યૂઝપેપરમાં જોઈ હોય છે અને એ લોકોએ આ પ્રકારે પૈસા બીજા બીજા એકાઉન્ટોમાં જમા કરાયા હોય, એના પછી એવું થયું હોય કે સામેવાળાનો જે આરોપી છે એને પોતાનો મોબાઈલ નંબર સ્વિચ ઓફ કરી દીધું હોય, આવા ઘણા બધા કિસ્સા લોકો જોડે બન્યા હશે. JDC ન્યૂઝ સાથી રાકેશ પંચાલ, અમદાવાદ.